હેલો વિદ્યાર્થી મિત્રો, નીટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક અપડેટ વિશે જાણ કરવાના છીએ કે જે વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ નથી કરાવેલું એનું લિસ્ટ જે છે એ એડમિશન કમિટીની વેબસાઇટ ઉપર આવી ગયું છે. તે કેવી રીતે તમે ચેક કરી શકશો તેની આપણે ચર્ચા વિડીયોમાં કરવાના છીએ, તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. તમે સૌ પ્રથમ તમારે આપણી જે કમિટીની વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન કરશો તે ત્યારે તમારી સામે અહીં લખેલી છે કે રાઉન્ડ વન નોન રિપોર્ટેડ સીટ લિસ્ટ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે PDF ફાઇલ ઓપન થઈ જશે અને ડાઉનલોડ કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે તમારી સામે આ લિસ્ટ ઓપન થઈ ગયું છે અને અહીં લખેલું છે કે નોન રિપોર્ટેબલ સીટ લિસ્ટ ઓફ રાઉન્ડ UG એડમિશન. એટલે જે પહેલા રાઉન્ડમાં જે જે વિદ્યાર્થીને એડમિશન મળી ગયું હતું જે તે કોલેજમાં, પણ તેઓએ ડોક્યુમેન્ટ સબમિટ નથી કર્યા હોય અથવા તો ફીસ ભરી ન હોય અને તેનો રિપોર્ટિંગ કરેલ નથી, તેવા જે સ્ટુડન્ટ છે એનું આ લિસ્ટ છે. એટલે આમાંથી લગભગ મોટાભાગના વિદ્યાર્થી છે જે ઓલ ઇન્ડિયા કોટામાં દ્વારા એડમિશન કરેલું હશે. તો અહીં તમારે જોવાનું છે કે તમે રિપોર્ટિંગ કર્યું છે છતાં જો તમારું નામ અહીં આ લિસ્ટમાં નથી કે નહીં એ ચેક જરૂરથી જરૂર કરી લેવું, અને જો ચેક હોય તો આગળની પ્રોસેસમાં એડમિશન કમિટીનો જે છે એ કોન્ટેક્ટ કરવાનું રહેશે. એટલે ખાસ કરીને તમારે જોઈ લેવું કે તમારું નામ આ લિસ્ટમાં છે કે નહીં. એટલે કે જે જે કોલેજ વાઇઝ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીએ રિપોર્ટિંગ નથી કરેલું એનું લિસ્ટ છે. અને તમને બીજા રાઉન્ડમાં પણ ખબર પડશે કે આના ઉપરથી અંદાજ આવશે કે તમારો વારો આગળના રાઉન્ડમાં કોઈ કોલેજમાં આવી શકે કે નહીં. આ જે જે વિદ્યાર્થીઓ છે લગભગ મોટાભાગના ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેતા હશે એવા જ વિદ્યાર્થીઓ છે જેને રિપોર્ટિંગ કરેલ નથી. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ. આગળના વિડીયોમાં મળીશું. અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.